પણ શું કરું? તો કે જે પ્રાસ ન હોય એવું કરું, એવું કરું. એટલે પંક્તિને અંતે જે પ્રાસ આવે, બે પંક્તિ હોય તો પ્રાસ આવે જ આપણે ત્યાં. એ પ્રાસબદ્ધ ચાલનારી ક્રિયા હતી એને પંક્તિને અંતે પ્રાસ જોઈએ નહીં કહે છે. પ્રાસ રહિતતા, બરાબર, ધેટ ઇઝ બ્લેન્ક વર્ડ્સ. અંગ્રેજીમાં આ બહુ મોટો પ્રકાર છે કે જ્યાં પંક્તિને અંતે આપણે ત્યાં પંક્તિને અંતે પ્રાસ છે, ત્યાં પંક્તિને અંતે પ્રાસ એવા એ રીતે બ્લેન્ક વર્ડ્સમાં નથી આવતા એટલે એને બ્લેન્ક વર્ડ્સ કહે છે. બ્લેન્ક વર્ડ્સમાં જે બ્લેન્ક ભાગ છે, શેનો બ્લેન્ક ભાગ છે? પ્રાસનો. પ્રાસનો. તો એ ત્યાં એમને એક વાત કરી કે પ્રાસ રહિત હોવું જોઈએ. બરાબર. બીજું એને એ બતાવ્યું કે પ્રાસ જતો રહ્યો એટલે પંક્તિ ત્યાં જ, વાક્ય પંક્તિને અંતે વાક્ય પૂરું થાય એવું નહીં. એવું નહીં. પંક્તિ ભલે પૂરી થાય પણ વાક્ય તો બીજી પંક્તિએ પૂરું થાય અને પંક્તિની વચ્ચે પણ પૂરું થાય. એટલે વાક્ય એ ત્રણ પંક્તિએ પૂરું થાય અને 3.5 પંક્તિએ પૂરું થાય અને 4.25 પંક્તિએ પણ પૂરું થાય અને વાક્ય 1/2 પંક્તિએ પૂરું થાય. આ જે આવ્યું એને એને પ્રવાહી પદ કહ્યું. બરાબર. એટલે જે કવિતામાં પ્રાસને કારણે આપણે સીમાઓ બાંધી દેતા હતા એ સીમાઓ તોડી નાખી અને પેલી પંક્તિઓ એ એકબીજામાં પ્રસરી ગઈ એને કારણે એમને શબ્દ વાપર્યો પ્રવાહી પદ્ય. એટલે આ પ્રવાહી પદ્યને કારણે એમને જે વિચાર પ્રધાન કવિતા રજૂ કરવી હતી, ગાંધીજી એટલે ગાંધીના આવ્યા પછી અને ગાંધી યુગની જે શરૂઆત થઈ એમાં તમે જોશો કે ગાંધીના વિચારનો પ્રભાવ છે. અને એ ગાંધી યુગની અંતે ગયેલી કવિતા તો લગભગ પદ્ય નિબંધો બની ગઈ છે. એમાં પેલા વિચાર પ્રધાન કવિતાનો દુરુપયોગ થયો છે એ જુદી વાત છે. પણ જે પ્રાસરહિત પ્રવાહી પદ્ય આવ્યું એને કારણે વિચારને વ્યક્ત કરવાની એક સુવિધા ઊભી કરી આપી. એટલે કવિતા એ બહુ લવચિક બની, ફ્લેક્સિબલ ફ્લેક્સિબલ બની, પ્લાસ્ટિક બની. આ વાત પણ એક મને લાગે છે કે મહત્વની છે. પણ એ ક્યાં થયું? પંડિત યુગને અંતે, જેને ગાંધી યુગની ભૂમિકા કરી. એટલે આપણે જોઈશું પંડિત યુગનો જો નકશો આપણે જોઈએ તો ઉર્મિ એ મુખ્ય તત્વ છે. એની એને ઉર્મિને જ્યારે બીજા અન્ય તત્વો સાથે મૂકીને એને વ્યાપક બૃહદરૂપ આપનાર આનંદ શંકર છે અને બિલકુલ ઉર્મિની સામે છેડે જઈને એને પ્રતિરોધ આપનાર બળવંતરાય છે. અને આ બધાની વચ્ચે પંડિત યુગની કશ્મકશ ચાલે છે. હવે આપણે જોઈશું. હવે આપણે સહેજ નજર નાખીએ કે દરેક આપણા વિવેચકોએ કઈ રીતે, હું બહુ ટૂંકમાં, પણ આપણે એના દરેક વિવેચકે કઈ રીતે, કયા કયા વિવેચકો આવ્યા, કઈ રીતે એમને પ્રદાન કર્યું, આ તો આપણે જે જોયા એ તો મેઇન એના પોઈન્ટ્સ છે. પણ હવે આપણે એને રંગપૂર્ણી કરીએ થોડી. મણિલાલથી શરૂ કરીએ તો મણિલાલે પહેલી વાર સંસ્કૃત કાવ્યશાસ્ત્ર એને વિવેચનમાં દાખલ કર્યું અને વ્યવસ્થિત દાખલ કર્યું. વિવેચનની સંસ્કૃત વૈચારિક ભૂમિકાઓ પર માંડણી કરનાર એ છે. એમણે અનુભવ ચતુષ્કય એમ કહીને જે વાત કરી તો કોઈ પણ પુસ્તક હાથમાં આવે તો એનો અનુબંધ એટલે એનો સંબંધ એ ચાર જગ્યાએ મુકાયેલો છે. તો એ ચાર ભાગ, ચાર જગ્યા કઈ કઈ? તો કે વિષય, સંબંધ, પ્રયોજન અને અધિકાર. હવે સમજી જરા કે વિષય, કોઈ પણ હોય પુસ્તક તો એનો વિષય હોય, તો એ વિષય શું છે પહેલાં મહત્ત્વની વાત. બીજું લેખક, તો લેખકનો વિષય સાથે અને પુસ્તક સાથે શું સંબંધ છે. ત્રીજી વાત પ્રયોજન, લેખકે શા માટે લખ્યું. અને ચોથું કે લખ્યું તો કયા અધિકારપૂર્વક લખ્યું. આ એટલે કે એની સમગ્ર ભૂમિકાથી જો, એટલે કે સંસ્કૃતમાં જે અનુભવ અનુબંધ ચતુષ્ઠ જે કહેવાય છે એ એમને પહેલી વાર દાખલું. મેં શરૂઆતમાં કહ્યું એમ રમણલાલ નીલકંઠે એ જો મણિલાલે સંસ્કૃતનું મોડેલ લીધું તો રમણલાલે અંગ્રેજી ઉર્મી કવિતાનું મોડેલ લીધું અને એમણે બતાવ્યું કે ચિત્તક્ષોભ મહત્ત્વનો છે. હવે એ ચિત્તક્ષોભની સાથે બીજી બે ક્રિયાઓ સંકળાયેલી હતી. આપણે ત્યાં નરબતથી જ આ વાત શરૂ થઈ હતી ને નવલામે ખાસ કરી કે કેટલીક કવિતાઓ એવી હોય છે જે આત્મલક્ષી હોય છે અને કેટલીક કવિતાઓ એવી હોય છે જે પરલક્ષી હોય છે, એટલે કે સબ્જેક્ટિવ અને ઓબ્જેક્ટિવ. પણ આ પરલક્ષી ને આત્મલક્ષી એવા બે પ્રયોગો તો આપણને નરસિંહરાવ પછીથી આપે છે. આપણે ત્યાં સંજ્ઞાઓ એને કેમ અંગ્રેજી સંજ્ઞાનો કઈ રીતે પર્યાય આપો એની પણ ગડમથલ ચાલેલી છે. એટલે શરૂઆતમાં તો નવલાથી સર્વાનુભવ રસિક અને સ્વાનુભવ રસિક, એટલે કે સ્વલક્ષી હોય આત્મલક્ષી તો એને સ્વાનુભવ રસિક, અને જો પરલક્ષી હોય તો સર્વાનુભવ રસિક. તો
રમણભાઈ નીલકંઠે નવનામની વ્યાખ્યા રાખી હતી. નરસિંહ રાવે બે શબ્દો જુદા આપ્યા અને એ શબ્દોને આજે આપણે વાપરીએ છીએ સંજ્ઞા તરીકે. પણ રમણભાઈએ એમ કહ્યું કે સ્વાનુભવ રસિક કવિતા વધારે ઉત્તમ. હવે આ આત્મલક્ષી કવિતા એ ઉત્તમ છે કારણ કે એમાં કવિ પૂરેપૂરો પ્રગટ થતો હોય છે ને વગેરે વગેરે. હવે આ જે વાત જે છે એ બીજી બાજુ મહાકાવ્યોને જેને મોટા સ્થાપત્યો સાથે ચાલનારી કવિતાને સમજવામાં એ કામ નથી આવતું. અને આનંદ શંકરે એ ખાસ ધ્યાન ખેંચ્યું. એટલા માટે આનંદ શંકરે કહ્યું કે માત્ર લાગણીથી કવિતા રચાતી નથી, ઉર્મિથી કવિતા રચાતી નથી, પણ જે મોટા કાવ્યો જે છે, મહાકાવ્યો જેને કહીએ આપણે, જેને આપણે કથા કાવ્યો કહીએ, જેને આપણે નાટ્ય સાથે સંકળાયેલા તો આ જે કાવ્યો જે છે, જે મોટા ફલક ઉપરના કાવ્યો આખ્યાનો આપણા, તો એ કાવ્યોને માત્ર લાગણીથી નહીં, એને લાગણી બુદ્ધિ નૈતિક અને આધ્યાત્મિક આ બધા સાથે સાંકળીને, એટલે એમણે રમણભાઈના મોડેલને આગળ વધારીને આનંદ શંકરે વ્યાપક બનાવ્યું. બીજી બાજુ નરસિંહરાવ આવે છે. નરસિંહરાવનું કામ એ મહત્ત્વનું એટલા માટે ગણીએ છીએ વિવેચનમાં, એ આપણા પહેલા વિવેચક છે સમગ્ર ગુજરાતી સાહિત્ય, જેમાં એ પોતે વિવેચક છે પણ ભાષાશાસ્ત્રી છે. એટલે ગુજરાતી ભાષાને શાસ્ત્રીય રીતે વૈજ્ઞાનિક રીતે તપાસનાર અને એના ઉત્સર્ગોથી માંડીને એના સમગ્ર એની ઉત્ક્રાંતિને તપાસનાર એ છે. અને એને શબ્દોની, ભાષાની, એના વાક્ય વિન્યાસોની, ટૂંકમાં સ્ટડી ઓફ લેંગ્વેજ જેને કહીએ, એની એમને પૂરેપૂરી ખબર છે. ને એટલે તમે જોશો કે બળવંતરાયનું, અરે આપણા નરસિંહરાવનું સૌથી વધારે પ્રદાન એટલા માટે રહ્યું કે એ જે ભાષા વિજ્ઞાની હતા અને ભાષાની એમને જે જાણકારી હતી એને કારણે જ એ જે પ્રેમાનંદના નાટકો બીજાના નામે ચડી ગયા, બીજાના નામે ચડી ગયા, એટલે બીજાએ લખેલા નાટકો પ્રેમાનંદના નામે ચડેલા. એકચ્યુઅલી આપણે જ્યારે આપણું કરતા જઈએ છીએ ત્યારે ઘણીવાર તો બીજાનું હોય એને આપણું બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે ઘણીવાર આપણી શેખી, ગર્વ એ ખોટે માર્ગે ફંટાય છે. આપણે થયું કે બીજા મરાઠીમાં ને બીજે જો નાટકો મધ્યકાળમાં લખાયા હોય તો આપણે ત્યાં કેમ નથી લખાયા. એટલે કેટલાક આપણા વિદ્વાન પુરુષોએ પોતે જાતે પ્રેમાનંદ નામે નાટકો લખ્યા અને નાટકો, પદ્ય નાટકો એને નામે ચઢાવ્યા. નરસિંહરાવે ભાષાની, ભાષાના પૃથ્થકરણ દ્વારા, ભાષાના પૂરેપૂરા વિશ્લેષણ દ્વારા એ ભાષા વિજ્ઞાની હતા. અને એટલે એમને બતાવ્યું કે કોઈ પણ સંજોગોમાં આ નાટકો એ પ્રેમાનંદના છે નહીં, પરંતુ અર્વાચીન કાળના લેખકોમાં ત્યાં જ કોકે આ નાટકો લખ્યા છે. હવે તમે જુઓ કે આ નરસિંહરાવનું સૌથી મોટું આ કામ છે કે તમારે જેને આપણે ફેક ટેક્સ, ખોટી કૃતિઓ, સંદિગ્ધ કૃતિઓ જે ખોટે નામે ચડી જાય અને એને જે પહેરદાર તરીકે વિવેચકે કામ કરવું પડે, તો એ કામ એમણે એ કરી બતાવ્યું છે. તો ત્રીજી બાજુ કેશવ વર્ષદ ધ્રુવ જેવા જે છે, બનીલાલ અને કેશવ વર્ષદ ધ્રુવ એ બંને આપણે ત્યાં સંસ્કૃતના પ્રણેતાઓ છે. પણ મણિલાલ કરતાં કેશવ વર્ષદ ધ્રુવનું કામ બીજી રીતે જુદું છે. એટલા માટે કે એમણે ઘણા બધા અંગે સંસ્કૃત નાટકોના અને સંસ્કૃત કાવ્યોના અનુવાદો, મેઘદૂતનો અનુવાદ એમની પાસે મળ્યો, એમની પાસે ગીત ગોવિંદનો અનુવાદ મળ્યો. તો આ બધા એમની પાસેથી રત્નાવલીને આ બધા નાટકોના અનુવાદ મળ્યા. તો કેશવ વર્ષદ ધ્રુવ એ કવિતા અને સાહિત્ય નામે ત્રણ ભાગની અંદર વિવેચન આપે છે, પણ એમનું વિવેચન સંસ્કૃતની કૃતિઓ, શ્રેષ્ઠ કૃતિઓ, પ્રશિષ્ટ કૃતિઓ એના આધારિત એમને ચાલે. પણ એથી વધારે મહત્ત્વનું વિવેચનમાં એમનું જે પ્રદાન છે તે એ છે કે એમણે પહેલી વાર પદ્ય રચનાની ઐતિહાસિક આલોચના કરી. એટલે વૈદિક છંદોથી માંડીને આપણે ત્યાં અપભ્રંશ સુધી છંદો કઈ રીતે ગતિ કરતા આવ્યા, એમાં કેવી રીતે ફેરફાર થતા આવ્યા અને કઈ રીતે છંદોનો વિકાસ થતો આવ્યો એનું ગુજરાતીમાં સમગ્રપણે આલોચન કર્યું હોય તો કેશવ વર્ષદ ધ્રુવે કર્યું. એક વાત મહત્વની એ બની કે અપભ્રંશ આગળ અટકી ગયા, પણ અપભ્રંશ છંદ આગળ અટકી ગયા પછી એમને એટલું તો કહ્યું કે આપણે ત્યાં જે દેશીઓ છે એનું કોઈ જુદું પિંગળ હોવું જોઈએ, જે કામ પછી રામનારાયણ પાઠકે દેશી પિંગળને આપણે પિંગળ દર્શનમાં એ એમને પૂરું કર્યું છે. પણ એટલે એ પ્રદાન બહુ મોટું છે કે છંદ વિચાર, એટલે છંદ વિચારનો જે સંદર્ભ એમને જે લીધો એ રીતે ખાસ આપણે વધારે સારી રીતે જોઈ શકીએ છીએ. પછી છેલ્લે આપણે જે જોવાનું છે તે કે આ બધા
જે સંદર્ભો આપણે ત્યાં પડ્યા, જેમ કે વચ્ચે ગોધામે કામ કર્યું છે, નાનાલાલે પણ થોડું વિવેચન કર્યું છે, પણ નાનાલાલનું વિવેચન એનું ગદ્ય એમના વિવેચન સાથે જ સીધું એમની પર્સનાલિટી સાથે, જે એમના જે જે પ્રકારની ભાષા, એટલે એમના વિવેચનમાં પ્રવેશ કરવો હોય તો એમની શરતે પ્રવેશ કરવો પડે. એટલે એમણે જે પોતાની સર્જનાત્મક કૃતિમાં જે ગદ્યને, અથવા તો જે અપદ્ય ગદ્ય જેને આપણે કહીએ છીએ, અથવા તો જે જે આપણે ડોલન શૈલી કહીએ છીએ, એને એમના વિવેચનમાં એ ચાલુ રાખી છે. ખબરદારે કામ કર્યું છે, પણ એ કામ એમની પોતાની રીતનું છે, એટલે એને એવું નથી કે જેને આપણે જુદું તારવી શકીએ. પણ એમને છંદની બાબતમાં એમણે પણ ખાસી એવી ચર્ચાઓ કરી છે. એટલે તમે એકંદરે આપણે જોઈશું કે પંડિત યુગનો જે પ્રભાવ જે છે વિવેચનમાં, એ આપણા ગદ્યને બે બે રીતે છે. એક તો ગદ્યનો વિકાસ આ સમર્થ લેખકો દ્વારા થયો, અને આ સમર્થ લેખકો પાછા સર્જકો એમાંના કેટલાક હતા, એને કારણે એમને વિવેચન પણ આપ્યું અને વિવેચનનો પણ એક સમર્થ વિકાસ થયો. એટલે એમ કહી શકાય કે પંડિત યુગ એ આપણો સૌથી વધારે મહત્ત્વનો મૂલ્યવાન યુગ છે, કે જેમાં પહેલીવાર વિવાદો થયા. એટલે મેં જે શરૂઆતમાં કહ્યું ને કે જો મધ્યકાળને આપણે કહીએ કે આઈ વર્શિપ ધેરફોર આઈ એમ, અને પેલું જો યાહોમ કરીને ફોટો તો આઈ એક્ટ ધેરફોર આઈ એમ, તો પંડિત યુગ જો ઉભો થાય આપણી સામે તો એ એમ કે આઈ આર્ગ્યુ ધેરફોર આઈ હું વિવાદ કરતો રહ્યો છું. પંડિત યુગ એમ કહે છે કે હું વિવાદ કરતો રહ્યો છું. તો પંડિત યુગમાં વિવાદ, અને વિવાદ એ હંમેશા જ્ઞાન મીમાંસા માટે એક અનિવાર્ય લક્ષણ છે. જ્યાં વિવાદ ન હોય ત્યાં જ્ઞાનનો કોઈ વિકાસ શક્ય નથી. જ્ઞાનનો વિકાસ શક્ય બન્યો, સાહિત્યનો વિકાસ શક્ય બન્યો, વિવેચનનો વિકાસ શક્ય બન્યો, ગદ્યનો વિકાસ શક્ય બન્યો. એનું કારણ એ છે કે આપણે સતત ડાયનેમિક, વિવાદ એ તમને ગતિશીલ રાખે છે, ડાયનેમિક રાખે છે, અને પંડિત યુગ એ કદાચ આપણો સૌથી વધારે ગતિશીલ એ યુગ રહ્યો છે. ચંદ્રકાંતભાઈએ આપણને સરસ પંડિત યુગના વિવેચકો વિશે ભૂમિકા બાંધી આપી, ભૂમિકા જ કહેવાય, કારણ કે હજી એમની પાસેથી આપણે ઘણું બધું જાણવાનું છે. અને એમણે સરસ આખા વિવેચકો માટે થઈને મધ્યકાળની જે આખી આપણને ભૂમિકા આપણી આગળ પ્રસ્તુત કરી, પશ્ચિમના સર્જકોને પણ અહીંયા આગળ લઈ આવ્યા, ઉલ્લેખ કર્યો, અને પંડિત યુગના મુખ્ય વિવેચકો વિશે એમણે સરસ આપણને વાત કરી. સંસ્કૃત પોએટિક્સ કઈ રીતે વિવેચન થાય એના વિશે એમણે આપણને સરસ માહિતી આપી. આભાર ચંદ્રકાંતભાઈ આપનો. Sabdham, All Gujarat Integrated Classroom. Satellite na madhyam thi jodti kadi, etle Sandhan.